તાપી નદીના કિનારેથી વસાહતોનું ડિમોલેશન કરી વિશાળ જમીન પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલું તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ થોડા સમય માટે લોક ઉપયોગી થયા પછી વર્ષોથી બંધ પડ્યું છે હાલ પણ રિવરફ્રન્ટ ભંગાર હાલતમાં છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા સ્થળ મુલાકાત લઈ જવાબદાર અધિકારીઓને તાકીદે પ્રકલ્પને લોકો માટે ખુલ્લો મૂકવા માંગ કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશન સહિતના નવા નવા પ્રોજેક્ટો ઉભા કરવામાં આવે છે પ્રોજેક્ટો બનાવવા પહેલા એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટ બન્યા બાદ લોકોને તે બહુ ઉપયોગી થશે અને લોકોને એનો મોટો ફાયદો થશે પરંતુ પ્રોજેક્ટ બન્યા બાદ આવા અનેક પ્રોજેક્ટો હાલ નકામા બની ગયા છે અને લોકોના ટેક્સના કરોડો રૂપિયા પાલિકાના અણધડ વહીવટને કારણે પાણીમાં મળી જાય છે આ પહેલા પાલિકાનો સાયકલ પ્રોજેક્ટની હાલત અમે તમને બતાવી હતી ત્યારબાદ સાયકલ ચલાવવા માટેના ટ્રેકની વાત કરી હતી તો હવે અમે તમને રિવરફ્રન્ટ પ્રોજેક્ટના હાલ બતાવી રહ્યા છીએ પરંતુ એની શું હાલત છે એ આપ જોઈ રહ્યા છો વિરોધ પક્ષ દ્વારા આ બાબતે સ્થળ તપાસ કરાતા આ સમગ્ર મામલો લોકો સામે આવ્યો છે હવે ફરીથી માંગ ઉઠવા પામી છે કે આ પ્રોજેક્ટ ફરીથી લોક ઉપયોગી કરવામાં આવે જી આજે હું અને મારા સાથી જે નગરસેવક છે ઉપનેતા શ્રીવા એવા મહેશભાઈ અણગણ અને રત્નાબેન હીરપરા સાથે આજે અમે તાપી રિવરફ્રન્ટની મુલાકાત લીધી અમે છેલ્લા અઢી ત્રણ વર્ષથી સાંભળતા આવીએ છીએ તાપી રિવરફ્રન્ટ આપણે આવું બનાવીએ છીએ આવું બનાવીએ છીએ જ્યાં ચૂંટણી પ્રચાર ચાલતો હોય ત્યારે ભાજપ દ્વારા ભાજપના શાસકો દ્વારા એવું કહેવામાં આવતું હોય કે કરોડો રૂપિયાનો આપણે તાપી રિવરફ્રન્ટ બનાવીશું ને લોકો એને માણી શકશે લોકો ત્યાં એન્જોય કરી શકશે અને લોકો હરીફરી શકશે પણ આજે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે અહીંના લોકોને જ્યારે અમે મળ્યા ત્યારે એવું કહેવામાં આવું જ્યારથી બન્યો છે ત્યારથી બંધ છે અને મેન્ટેનન્સનો પૂરે પૂરો અભાવ છે તમે જ્યાં જુઓ ત્યાં ગંદકી કચરો ઘણું બધું તો તૂટી ગયું છે બધા સાધનો કાટી ગયા છે તો મારો ખાલી કહેવાનો મતલબ એટલો છે કે આપણે કરોડો રૂપિયા જયારે ખર્ચતા હોય છે પણ પાછળ મેન્ટેનન્સ ના થાય તો એનો કોઈ મતલબ જ નથી મેનેજમેન્ટ નો પૂરેપૂરો અભાવ છે વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે કરોડો રૂપિયાની જમીન પર વર્ષ બે ની આસપાસ ચાર કરોડ રૂપિયાના ખર્ચે નહેરુ બ્રિજના અડાજણ છેડે તાપી તટને ડેવલપ કરાયું હતું શહેરીજનોને હરવા ફરવા માટે રિવરફ્રન્ટને ખુલ્લો મુકાયા બાદ ખાનગી એજન્સીને તેનું સંચાલન કરવા સોંપાયું હતું જોકે વિશાળ તાપી રિવરફ્રન્ટને એમ્યુઝમેન્ટ પાર્ક તરીકે વિકાસ કરવા લાગેલા તાળા હજુ પણ ખોલવામાં આવ્યા નથી સ્થળ મુલાકાત બાદ ઉમેર્યું કે રિવરફ્રન્ટ ભંગાર થઈ ચૂક્યો છે